હેલો બચ્ચા પાલતી, શું કીધું છે? સરસ મજાના ફર્સ્ટ એમસીક્યુ ની અંદર આપણી સમક્ષ તાકાતવાળી વસ્તુ કંઈક એવી આપેલી છે, બે બિંદુઓ વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ મસ્ત મજાનું એફ છે. હવે બંને વિદ્યુત ભારોનું મૂલ્ય બેટા 10-10% વધારવામાં આવે તો નવું વિદ્યુતીય બળ હવે કેટલું હશે? માની લઈએ કે સ્ટાર્ટિંગમાં બેટા જે બંને વિદ્યુત ભારો છે એ છે સરસ મજાના Q1 અને Q2 અને એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ છે R. આવા સંજોગોમાં તેમની વચ્ચેનું જે કુલંબીય બળ હશે બેટા એને આપણે લખી શકવાના છે F is equal to K Q1 Q2 upon R square. આ બાબત આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. હવે શું કરવામાં આવે છે? હવે બંને વિદ્યુત ભારોનું મૂલ્ય 10-10% વધારી દેવામાં આવે છે. તો બંને વિદ્યુત ભારોનું મૂલ્ય બેટા 10-10% વધારવામાં આવે છે તો નવો વિદ્યુત ભાર કેટલો થશે એને આપણે બોલશું Q1 dash. તો જે એ 1 ઉપરનો જે નવો વિદ્યુત ભાર છે 100% તો હતો જ બેટા, 10% વધારી દીધો છે તો 110% થઈ ગયું છે જે સ્ટાર્ટિંગમાં હતો એના કરતા. સ્ટાર્ટિંગમાં પહેલા ઉપરનો વિદ્યુત ભાર Q1 માનેલો હતો, 10% વધારેલો છે તો 110% થશે. 110% છે, પર્સન્ટેજની નિશાની દૂર કરશું તો છેદમાં આવશે 100 ને 110 ના છેદમાં 100 તો બેટા 1.1 Q1. કોઈ પરેશાની નથી, સાવાસ બેટા. એવી જ રીતે Q2 dash પણ કેટલું થશે? 1.1 Q2, કેમ કે એને પણ 10% જ વધારવામાં આવે છે. તો હવે નવું બળ કેટલું ઉત્પન્ન થશે? સરસ મજાનું જે તાકાત વાળું જે નવું બળ છે આ કિસ્સાની અંદર ઉત્પન્ન થતું નવું બળ F dash is equal to K Q1 dash Q2 dash. અંતરમાં નો હળી નો હંચા, અંતરમાં કશું ચેન્જ કરવામાં નથી આવેલું બેટા. તો અંતર તો જેસે થે R square. ચલો બેટા, K જેસે થે Q1 dash. પહેલા ઉપરનો વિદ્યુત ભાર કેટલો થઈ ગયો છે? એ થઈ ગયો છે બેટા 1.1 Q1. ઓકે, તો 1.1 Q1. જ્યારે બીજા ઉપરનો વિદ્યુત ભાર થઈ ગયો છે એ છે 1.1 Q2. એના છેદમાં R square. વાહ ભાઈ વાહ ભાઈ વાહ, 1.1 એના ગુણાકારમાં 1.1 એવું તમે કરશો તો એ જે જવાબ આવશે એ જવાબ હશે બેટા સરસ મજાનો 11 વર્ગ, એટલે કે 121. એટલે અહીંયા થશે 1.21 કે Q1 Q2 upon R square. હવે આ જે કે Q1 Q2 upon R square છે ને બેટા, એ તો તમને કોકની યાદ અપાવશે. કોની યાદ અપાવશે? અરે બેટા, એ તો જે સ્ટાર્ટિંગમાં જે જૂનું બળ હતું એની જ યાદ અપાવેલું છે. તો F dash કેટલું થઈ ગયું છે બેટા? 1.21 F. ક્યાં બાદ ક્યાં બાદ ક્યાં બાદ? તો પર્સન્ટેજમાં જો જવાબ માંગે તો પર્સન્ટેજમાં જવાબ માંગવા માટે ગુણાકારમાં 100% કરવું પડશે. તો આના ગુણાકારમાં જેવું તમે બેટા 100% કરશો તો એ જવાબ આવશે 121% એફ. મતલબ બળ કેટલું થઈ ગયું બેટા? સ્ટાર્ટિંગમાં 100% હતું, બંને ઉપરનો વિદ્યુત ભાર 10-10% વધારી દીધો છે તો હવેનું જે વિદ્યુતીય બળ થઈ ગયું છે એ છે 121%. મતલબ હતું 100% થઈ ગયું છે બેટા 121%. તો પ્રેમથી બેટા કહી શકવાના છે જે બળમાં જે વધારો થવાનો છે કેટલો વધારો થશે? સરસ મજાનો આન્સર તમને દેખાશે બેટા સી, કે જે છે 21% નો વધારો. થેન્ક યુ બચ્ચા પાલતી, થેન્ક યુ સો મચ. મળીએ નવા MCQ માં.